એના ગુણ એવા મેળવા છે નહીં દરેક માટે ભાવ એવો રાખ્યો છે અમે જમવાઈ ગયા પાટગોલમાં સર્વમગલ સ્વામી ગુણજી સ્વામી ફરતો હું ત્યારે તે લાઇટ જતી રહીને માં જમવાઈ ગયા એમ કારણ કે પવન આવે થોડો માં શું છે લાઇટ હોય નહીં રાતનો ટાઈમ હતો એટલે એમ બેટરીના જોડે જમતા હતા એમાં ગુણજી સ્વામી નાવા જવાનું છું એ કેમ શરૂ કરો હું નાય નાવું હમણાં તે સંડાસ ગયા એટલે ના આવ્યા એટલે એમ થોડીક વાર લાગે એ અંધારું હોય થોડુંક તે તપેલી માં બેટરી કરીને જોવે આમાં શું છે મેં કીધું એમાં કઈ નથી તો ખાલી થઈ ગયું સારી વસ્તુ વેલા ખાલી થાય ખીચડી જલ્દી ન ખૂટે પાછળ તો એ કે ભલે કઈ ન હોય હું હતું એ તો કયો ઈ કે હું હતું એ તો કયો ભલે ન હોય કે ભાઈ હતું એ તમારે સાખવાનું નથી ભાઈ હું આપણે જેવું બાળું એને કરતા કઈ નથી મારી પાસે આપણે ઘણા એને ખબર અગિયારસ નો અપા હોય નિર્ધાર તો બીજાને પૂછે હું ફરાળ કર્યા પણ હું કામ તમારે ફરાળ સાખવું નથી

કંપાસ બદલે સ્કૂલ બેગ બદલે સાયકલ ધોયા કરે હોય આવું હટરપટર કરે એમ અમુક ન આવતું હોય એમાં મન જોડાય નહીં આ મોટા સંતો છે આપણા ડોક્ટર સ્વામી જેવા ત્યાં આગળ સાહેબ કોઠારી બાપા છે હું ત્યાં ગયા ને આગલા માં વીસ દાડા મુંબઈ રહ્યો હતો પણ પાછે પાંચ આરતી માં એક મિનિટ મોડા ન પડે કોઈ અને છઠ્ઠી વાર ઠાકોરજી જાગે સૌથી પેલા આવીને બેહી ગયા હોય પેલા અભિષેક કરે હવારે જ કર્યો હોય પછી દંડવટ કરે અને માનસી ને બેહી જાય ત્યાં ત્યાં કથા વંશાય ભગવાન જાગે એટલે ઠાકોરજી આગે માળાલી લઈને બેહી ગયા હોય એક સરખું રૂટીંગ એનું વીસે વીસ દાડા મેં વર્ષો થી વીસ દાડા ની આખું મુંબઈ માં આઠ હજાર પરિવાર એના માટે પ્રાણ આપવા તૈયાર છે એટલો ભોગ આપવા એના વચન કોઈ ઉથામે નહીં ખેડા જિલ્લામાં ને આખા સત્સંગમાં ત્યાગલો ખેડા જિલ્લામાં તો વારી જાય બધા ત્યાગલો બોલ્યા એટલે બાપા બોલ્યા એવું માને કેવાનું છું કે મોટેરા સંતો બધાય છે એના માટે આપણે ભાવ કેમ થાય વધારે કે એનું જીવન જોઈને ભાવ થાય છે આપણે કઈ લાડુડીને મગજ આપ્યો ને એટલે હાર પહેરા પણ હામા માણસ સારું જીવન જીવે તો બધા લાગણી થાય 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 તો આપણે સારું જીવન જીવશું તો બધાને થાય કે નહીં થાય ઘણા એને જ કહેતા ઘરમાં મારું કોઈ નથી કોઈ નથી તો બધા જોડે બગડ નાખ્યું કેવાય ને આપણે ખાધા જોડે ધારું રાખવું જોઈએ ને એટલે આપણા જીવન ની અંદર આ બધી ઇન્દ્રિયો ને આપણે વાણી છે આંખ્યું છે આપણું રસા સ્વાદ છે દેહ અભિમાન છે એ બધા આપણા દુશ્મનો છે આ મોક્ષ મારગમાં એ જેટલા વધારો ને સ્વભાવ અમુક ઉંમર થાય ને અમુક જાડવું બહુ જૂનું થઈ જાય ને પછી બેન્ડ નો વળે મૂળિયા ઉખડે નહીં જલ્દી અમુક માટલા હોય છે ખબર રીઢા માટલા હોય એટલે ફૂટે નહીં ને પાણી ઠરે નહીં બહુ કળશો ભટકાય ને તો કાંઠોય ન ફૂટે એવા રીઢા થઈ ગયા હોય અને પાણી ટાઢું ન થાય એનું એમ અમુક આપણે હોય ને કેવાય એને હાંસુ ન લાગે ને ખોટું ન લાગે બસ ખોટું ન લાગે તો સારું છે પણ હાંસુ ન લાગે બસ બે છે કથા લેવલ બદલાય નહીં એમ છોકરા ભણ્યા કરે પણ ધોરણ ન બદલે એવું આપણે ગયા વર્ષે એમની સાધુ હોય કે તમે સત્સંગી છો એનું લેવલ બદલાણું કે રહ્યું બે વર્ષ પહેલા બરાબર હતા અત્યારે કેવાથી તો કોણ આપણને કે કોઈ ટોકે ગમે યોગી બાપા કેતા મને કોઈક ટોકે ગમે મારી ભૂલ દેખાડે રાજી થાવ અને આપણે કોકની ભૂલ દેખાડે હોરી નાખે આપણને બોલાય હવે આ યોગી મારે જેવો આનંદ ક્યાંથી આવે આપણને યોગી મહારાજ માં માં ભૂલ હોય શકે તો એ કેવી ભાવના હોય એની મને ઠોકે ગમે અફીણ હતા કે અફીણ ખાતા ભાવનગરમાં અને વિજ્ઞાન દાસ છોડાયું અફીણ કે અફીણ બંધ કરી પાણી આપ્યું બચારો રોવે પગ ગયે તરફ મારે અફીણ વગેરે અને આપણે યોગી મહારાજ ને જીવન ક્ષેત્ર માં આવે છે આ વાત દયાજનક થઈ ગયો એનો આમ એટલું બધું એ થાય બાપાનો દયાળુ સ્વભાવ બાપા કે ધીરે ધીરે છોડશે ભાઈ થોડુંક લાવી ગયો અત્યારે આ તો ધામમાં જાય એવું બચારા થઈ ગયું છે દુઃખ થોડું ખવડાય જો કઈ વાંધો નહીં છોડી જશે પછી વિજ્ઞાન દાસ ને ખબર પડી ને તો યોગી બાપા ને માર્યા તો પેલા મેસ્ત્રી જોયું કે મારા માટે યોગી બાપા માર ખાધો હવે મારે આ ન ખાવું જોઈએ એનું વ્યસન છૂટી ગયું યોગી બાપા શું કે ભલે આપણે માર ખાધો પણ વ્યસન તો છૂટી ગયું ને એનું બસ આપણે ભલે દુઃખ પડ્યું પણ આમાં સુખી થયા છે ને નો કે તારી હાડું થઈને મારે આ મારે તું સમજતો નથી આમ તેમ કે 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 ન થાય એટલે મહારાજ છે છે આ બધું શું આપણી ભૂલો દેખાય થોડુંક મનને મારવું પડે નમ્રતા રાખવી પડે ગુસ્સો કરાય ની ઈર્ષા કરાય ની ક્રોધ કરાય નઈ કોઈ બેનુ દીકરીઓ સામે જોવાય ની મોબાઈલમાં ટીવી માં તો નિયમમાં રાખીએ આપણે જે વસ્તુ જમવાથી આપણે નડતી હોય એ વસ્તુ જ આપણે દૂર રહેવું જોઈએ ડાયાબિટીસ થયો હોય તો ભાઈ ગળું ન ખાવું જોઈએ આપણે ડોક્ટરે ના પાડે છે નડે છે સૌરાષ્ટ્ર રસોઈ આપી હોય ને તે આપણે પૂછીએ વળી ડાયાબિટીસ નથી હોય તે શું કે હોય તે શું મિશ્રા ન ખાવ પ્રસાદ નડતો હોય છે કે પ્રસાદ ભાઈ પ્રસાદ હોપારી જ એટલો હોય તંત લાડવા ન નડે પછી પ્રસાદ ન નડે મૂળ ભાઈને ખાવું હોય પ્રસાદ નો મહિમા ન હોય લાડવા ખાવાનો મહિમા હોય પ્રસાદ તો થોડોક આપે તો એ પ્રસાદ જ કહેવાય કઈ સાધા લાડવા ખાય વધારે પૂન મળી જવાનું એવું નથી હોતું

તે રાત્રે રાત્રે ને કીધું એક નાથાલાલ ડ્રાઈવર હતા મારા ધોબી તે કીધું સરબત બને એ કે મને આવડે છે હું બને તેમ શ્રેષ્ઠા બોલો હું સરબત બનાવી દઉં હાથ બાદ ધોજે પસંદ હતી અને સરબત કરાવડાયું સરખું એ ડોલ ભરીને શરબત કર્યું એની લીંબુ કોઈ કે દાનમાં આપ્યા હતા ઘણા લીંબુડીના ઘરના હવે બે સંતોને કેટલું પીવા એ અમે ત્રણ ત્રણ પહેલા પીધું બે તને અને એની આઠ પહેલા પીધું જમ્યા પછી હો એ તો હાજે જમ્યા હતા પાછા હા હવારમાં મને કે હું ને મોઢે સરબત આવી જાય પેટ ને લેવલ થઈ ગયો વારી ઘડીયા મળે તો પી લઈએ બિચારા આ બધી આસક્તિ છે ને ખાવા પીવાની આમ જોવાની ફરવાની ભલભલા માણસ લેવાય જાય બોલવામાં બાપા ની વાણી એટલા વર્ષો પ્રવચન કર્યા દુનિયાભર માં પ્રવચન કર્યા સાધુ સમાજમાં મોટા બધા એમાં પણ બાપાના શબ્દોમાં કોઈ વિવાદ કરે કે આવું બોલ્યા કોઈ માણસ અપમાન થાય એટલા બધા લાખો મનુષ્યોમાં કોઈ કોઈ દે એમ કે બાપા તરફથી મને અસંતોષ છે આખા ભાગે કોઈ એલર્જી થઈ હોય આપણે પાંચ જણા હેતવાળા હોય એમ જ બેન ને કરી નાખી બોલી મોટા પુરુષ ની વાણી યોગી મહારાજ ની શાસ્ત્રી મહારાજ

પરિવાર ની આખા દેશ પતન છું માણસ બોર્ડર જાય મારે વાણી વિવેક વિશે કરવાનું ભાવનગરમાં એમાં આર્કી આખા જિલ્લાના ફેમિલી સાથે આવવાના હતા આપણા મંદિરમાં અને બધાને જમાડવાના હતા બાવીસો ત્રેવીસો માણસો હતા હવે એ બધા મોટા મોટા એન્જિનિયરો હોય આપણે બહુ ભણ્યા ન હોય હવે એને વાણી વિવેક વાણી વિવેક વિશેમાં દોઢ કલાક બોલવાનું છું મને જ્યાંના સંતો કીધું ત્યાગ્રસ્ઈ તેમ પ્રવચન કરવા આવો ને આવો મેં ભાઈ ભણેલા સારાં પૂછી કોઈકને બોલાવો આપણે અભણવું કંઈક આળું બોલાય છે તો આ ભણેલા માણસો વડે કંઈક ચર્ચા કરે આપણી તો કે ના ના તેમ આવો તેમ મેં બાપાની વખતે ફોન કરેલો પ્રમુખ સ્વાઈ મારા મેં કીધું મારે વાણી વિવેક વિશે બોલવાનું છે તો હાલું હરખું બોલે છે મને કે આ ભણેલામાં શું બોલવું આપણે સ્વામી કે આપણે પ્રવચન પતા ને પછી માં એવું બોલજો તમે કે હું ઓછું ભણ્યો છું અને કઈ ભૂલ થઈ ગઈ હોય તો તે માફ કરજો એમ કઈ દેવું તમારે એટલે વાંધો ન આવે રિપેરિંગ થઈ જાય બધું એમ આપણે માફી માગી લઈએ કઈક બોલાઈ ગયું હોય શબ્દ બાપા કેવું શીખવાડે માફી માંગવા શીખવાડે કઈક હોય ને નમી દેવું આપણે ગમે તે હોય પ્રમુખ સ્વામી મહારાજ ઈશ્વરભાઈ પોવડા વાળાના ઘરે જમવા બેઠા માસ્તરના ઘરે ઇંગ્લેન્ડમાં બાપાનો ઉતારો તો બીજે હતો અને હાથનું ભોજન હતું અને ઠંડી હારી આવી હતી હવે આગળ જગ્યા ન હતી એના ઘરે પાટલો મૂક્યો પછી સંત બેઠા પીરસવા બાણું આવી એટલે આ બાજુ હરિભક્તો જમતા હતા પ્યાલા બાજુ આંબાવાના હતા પાંચ પ્યાલા સ્ટીલ ના મોટા ઠંડા પાણીના એટલે યજ્ઞેશ્વર સ્વામી ડીશ આખી આમથી આમ અંબાવી એમાં એક પેલો બાપા ને ઉપર જ ઊંધો પડી ગયો એટલે ઢોળાઈ ગયો ડીશમાં એટલે આખું પાણી બધું સ્વામી માથા પર આવી ગયું જમતા છે સ્વામી હવે આપણે આ પ્રસંગ તો સાંભળીએ છીએ પણ આપણે આવું પાંચ ટીપા ખાલી નાખ્યા હોય કે તમર હસી પડ્યા બાપા કે વાહ જમતા જમતા અભિષેક થઈ ગયો કે બીજી જોડી લુગડા નતા ઠાઠી કેટલી પણ હસી પડ્યા એ ગુરુ ના ગુણ આપડામાં આવે આપણે કઈક તમે જમવા બેઠા ને તમારે ઘરવાળા એક વાટકી પાણી રેડે માથમ કે ભૂલ માં રેડ્યું હોય કઈક થઈ ગયું હોય તો તેમ બોલીએ કોટક થઈ ગયું બોલી આખો હું તને અભિષેક શકી નખું ડોલ ભરી પણ સ્વામી બાપા છે ને હામુઈ નો જોયું તેમ કઈ નઈ બસ ગમે ત્યાં નો ગયા હોય બધા આનંદ માં જ રે હરકિશન મહેતા પૂછ્યું ને આપણે ચિત્રલેખાના ના તંત્ર બાપાને ત્યાં રહે છે બોરીવલી મુંબઈ માં બાપાને પ્રશ્ન પૂછો કે તમારા જીવનમાં સુખ નો જે પ્રસંગ હોય એ કયો આનંદ નો બાપા કે બધા આનંદના જ છે દુઃખ નો એક નથી જે ગણો બધા સુખના જ પ્રસંગો છે અપમાન થયું હોય તો સુખના જ પ્રસંગ આઠ વાર અપમાન થયું બાપાના જાહેર અપમાનો પછી આઠ વાર પણ કોઈને કીધું છે કે મારો વાંક નતો પ્રેસ રિપોર્ટરે પૂછ્યું લંડનમાં કે તમને ખુલાસો કરવાનું મન ન થાય કોઈ બોલી ગયું ગેર સમજ હોય સ્વામી કે ના નહીં તો એને હાસો સમજાય છે સમજાય એમાં હું ખુલાસો આપણે હાસા હોવા જોઈએ બસ આપડી ભૂલ નથી ને પણ એની ગેરહમજ સમજાશે તો નીકળી જશે ખુલાસો નહીં કરવાનો આપણે તો ન કે ઉભા રહ્યો અમારે ખુલાસો કરવો તમારી જોડે મેં હું તમારે હું બગાડ્યું થાય કે ન થાય આપણને મોટા પુરુષ છે લંડનમાં કોઈ બાપા કોઈ ફરવાય નીકળે નહીં બધી ઇન્દ્રિયો એની છે ને જોવા ગાડીમાં બેઠા બેઠા ટપાલ વાંચ્યા કરે જોવે જ નહીં ટ્રાફિક લાઈટ હોય ગાડી ઉભી રહે તો એ ન જોવે કે શું છે આમ છે માણસો કેવા છે આપણે તો બારી આગળ બેહવાનું મન થાય બહુમન થઈ જાય અને સારું જોવા મળે બધું વધારે દેખાય એમ માણસ ને અંદર ખાલી પછી બારસી બધે ફાંફા માર્યા જ કરે પણ અંદરથી ભરેલા હોય ને કુવો પાણીથી ભરાઈ જાય ને પછી બારસી હેર્યું આવે નહીં અંદર ક્યાં હોય ધધુડા પીડા કરે આ કાન આંખ આંખમાં ધધુડા છે બધાય હૃદય ખાલી હોય ને એટલે આવ્યા કરે પ્રવાહ બારસી વિષયોનો મોટા પુરુષ થી પૂર્ણ છે અને ખાવાનો એક પ્રશ્ન જિંદગી કર્યો નથી પાણી પીવા જિંદગી માગ્યું નથી જિંદગીમાં બાપા કોઈ જૂઠું બોલ્યા નથી કોઈને છેતરાગ બનાવટ કરી નથી કોઈની ઈર્ષ્યા કરી નથી કોઈ ધર્મનું વાંકું બોલ્યા નથી અને ધનશ્રીના જાગમાં દુનિયાનો કોઈ ફોલ્ટ ન કાઢી શકે અને કોઈ સંતો ઉપર ભેદભાવ રાખ્યો નથી કોઈનો પક્ષપાત નહી આનું વધારે રાખે ઓછું રાખે કાંઈ નહીં તમારે બે દીકરા હોય તો આ ભાવ આવી જાય થોડોક વધારે ઓછું રાખવાનો આઠ પાંચ આઠ હજાર પગેલા આવે ને એને પાયોરિટી વધારે આપે દસ હજાર લાવતો ને તું બેસ હમણાં ઉતાવ ન કરે છે આમ પેલા પતાવી દેવા તરત થઈ જાય મનમાં મોટા પુરુષ છે દરેક માં ભગવાન જોવે છે બધી ઇન્દ્રિયો માં બસ કોઈ કોઈ દુનિયામાં ન જીવે એવું જીવી બતાવ્યા આજે સત્સંગી જીવન સ્વામી વાત કરી હમણાં જ મને કે માં એક ધર્મગુરુ એમપી માં ને આત્મહત્યા કરીને ખીલો અધ્યાત્મી ના ગુરુ પ્રવચન કરતા હતા છે જે હોય કે પૈસા નો કઈ અંત છે ખાવા ભગવાન આપે છે હું આ ભેગું કરીને કરવાનું શું છે સમય બધો ભેગું કરવા વાપરાય અને એજ પૈસા છેલ્લી ઉંમરે દવા વાપરવાના પાછ આખી જિંદગી કઈ કર્યું ન હોય એટલે આ ધોડ કરે ખાધા પીતા હોય શાંતિથી રે માણસ હું પૈસા ને કરવાના મોટા મોટા બંગલા બાંધી કરવાના હું છે આપણે ભજન કરીએ આપણે આ બધું છોડવાનું જાણો છો તમે ભજન કરવું ગમે નહીં આ બધું હટર પટર કર્યા કરે પેલા મોટી મોટી ઉમર હોય ને તોય અમુક સ્વભાવ તો જાય નહીં પેલા ગામડામાં આપણે જોઈએ ડોહાવાના પ્રશ્ન છોકરા ને હો રસોઈ કરતી હોય ને એ બાજુ ખુરશી નાખીને વાંચવા બેસે જોયા કરે વાંચે ઘડી પછી એ જગ્યા થઈને બે હોય ને રોહડા બાજુ જોઈને અમે એક ગામમાં રસોઈ કરી વીસ જની રસોઈ કરી દામનગરમાં આપણા પટેલ જ છે અને અમે રૂમમાં જ હતા રસોઈ લઈ કારણ કે બેનો પીરસવાના હતા વીસ જનો શીરો બનાવ્યો ભજીયા બનાવ્યા ભાત શાક બનાવ્યા અને પૂરીઓ બનાવી પછી બેનો પીરસવાના એટલે અમે રૂમમાં અત્યારે રે બે સંતુ રસોઈ લઈ અને બાણું આડું કહી દીધું થાળીઓ થાળીયું મૂકી ડીશો મૂકી સરસંગી જૂના આપણા અને મોટા તપેલામાં નાની તપેલી માં કાઢીને પીરસવા આવે અને કુટુંબ બધું જમવા બેઠું બે ત્રણ એના હગા આવ્યા હતા તો એ દાદા ઘરના શું બોલ્યા ખબર હજી અડધી મિનિટ વાર લાગી દેશ મૂકીને લાવતા હું બધા રહોડા મૂકી ગયા છો કે બધા વચ્ચે પોતાની દીકરા છોકરાની દીકરીને છોકરા ને હોઉં ઉતારી પાડ્યા રોહડા ઊંઘી ગયા છો ક્યાર ના કોઈ ઊંઘવા દઈ ને ઓછી કોઈ ગાટલું લઈને ગયા રોહોડું ઊંઘી એવડું રહોડું હોય છે કોઈ હવે એ જે ઉતારી પાડ્યા ઘરના હલકા પાડ્યા એ દાદા માટે ભાવ કેવો થાય છે અને એનો આત્માની દુખાણો હોય અને ડોહાન ખાઈને બહાર ઓટલે જ બેહવાનું હોય સુકી ઉતાવળ કરી પણ સ્વભાવ એવા હોય ને માણસ ને અને સંતો નો વાંક નથી ગરમ કરતા હોય કારણ કે સ્વામી ટાઈમ હોય ને પાછા કઈ કામ આવી ગયું કે મળવા આવ્યા પાછું ટાઢું પડી ગયું હોય બે બે ત્રણ ત્રણ વાર તંત્રી ગરમ કરતા ઘણી વાર એ બધું એક બે શાક હોય કઠોળ હોય કે ગરમ કરે બધું અને લાવે થોડીક વાર લાગી સ્વામીને એટલો બધી ઉતાવળ હોય મળવા વાળા દોઢસો જણા બેઠા હોય બીજી રૂમમાં સ્વામી વારી ઘણી જોવે બારણા બાજુ પણ બોલે નહીં કાંઈ અથાળે આવ્યા ને ને આ જોઈને હસવા મળે કાંઈ નહી શબ્દ બોલવા નહીં એટલે ભાઈ ટાઈમે લાવી દેતો હતો આમ તો એકલો ન પહોંચે તો કોઈક મદદ માલે કઈ બોલવું હોય તો બધા બોલીએ કે પણ કાઈ નહી બસ ધીરજ કોઈના માટે અણગમો નહીં કોઈ વસ્તુનો સંગ્રહ નહીં કોઈ મારું તારું નહીં એટલે બધાને ભાવ થાય ને ભાવ થાય છે ને પધરામણીમાં ગયા હોય ગમે ગામમાં તો એ ભાઈ કેવા બાપા જેવા અને ખેતરમાં રે ગામનું નામ છે સકેલ્યા નો કુવો કઠલાલ તાલુકાનો હવે ડોહો ખેતરમાં રે ત્યાં પેલા ઘનશ્યામ ભગત કપડા વાળા ભધરામણી એને એનું ગોઠવી હવે એ કોથળા પર બાપા બેઠા ઘરે ગોદડી ગંધાય એવી કોથળા પર બેઠા એ કરણના ફૂલ વીણી આવેલા કરણના ફૂલ હાર ગું છે પાછા હોય દોરાથી સ્વામીને ચાર ગામમાં ભાઈ ફૂલ મૂકજો ભગવાનના ચરણોમાં અને પગે લાગી લો નીકળવું છે એ કે ના ના હાર પહેરાવવાનો મહારાજ નહીં કે મહારાજ એટલે પ્રમુખ સ્વામી એ સત્સંગી ની ડોહા પાછા હા આવ ગરીબ માણા કીધું લાવો હું પોરવી દઉં મારે હું ફૂલ બેસાને આપી દી પહેરાયજો માળ એ કે નહીં જાતે ગુછીને પહોરવાય કે પેર પહેરાવાય કે તમે પહેરાવો એમાં મારે હું એ કે સ્વામી મને કે માળા રાખો છો મે ક દો આઈ કે ફેરવવો માડો બેસી અને સ્વામી રાજો ને બેઠા રે એનો હાર પતે ત્યાર આપણો છૂટકો થાય બાપાને અકળામણી નો આવે એક શબ્દ બોલ્યા નહીં કઈ અને એટલા પ્રેમથી બોલાવ્યા પાછા દાદા કેમ છે તબિયત શું છે છોકરા સેવા કરે આપડે તો હું આપ જલ્દી ભાગો આઈ અમે નવસારી સરી ગયા પારણ કરવા ને તે પ્રાગજીભાઈ વાઢેર કે કે અમાર ઘરે પધ્રમણી આવો ને શેર ચેર પારણ હતી ગયા વર્ષે સિટીમાં હવે પાંચ દાડા પારણ કરીને તો બોલવું જોઈએ માં નીકળી જાવ વાગે લાઈનમાં કરવાની એનું ઘર છેડે તો મેં કીધું તમે પધરામણી ન કરાવો ને તો વધારે રાજી થાય તમારી ઉપર તમારે પુનઃ લેવું છે ને કેવું સમજાઈ દેવાની વાત ન કે આવવું જોઈએ તમારે સારું એમ ગયા હવે ત્યાંના કોઠારી ને બધા સંતો ભેગા ચાર પાંચ સંતો એક જ ગાડી તે હાડ અગિયાર પોણા બારે ને ઘરે પહોંચ્યા એમ તે જનાદર સ્વામી છે ને એ કે ભાઈ પોણા બાર વાગ્યા છોડ્યા નહી અમને તમે એ કે સંભળાવો છો હું એ કે પ્રમુખ સ્વામી દોઢ દોઢ વાગ્યા સુધી પધરાવણીઓ કરી છે એક દાડા હું સંભળાવવા મળ્યા કે બધા સાના મના થઈ ગયા બોલે કે ચાલે એવા ડોઝ દેનારા મળવા જોઈએ કોઈક પાસે હરકાર એવો ડોઝ આપી દીધો અમને ગરમ થઈને જ આવું હું સંભળાવો છું કે પધરામણી આવ્યા તો છોડ્યા નહીં એટલે તમને બાંધેતા જ કે એ ભાઈ પાછા બહુ જૂના સત્સંગી છે વાળા

ને આમ છે ને મારે જે લખ્યું છે કે માં દોષો નો લઈને બગડે ને ગઢપણમાં અભાવ આવી જાય કોકવાર આમ ઠેઠ અક્ષરતામાં ન ભોગ્ય દાદરો ચડી ને કે જોખમ ગમે ત્યાં લપસી દેવાય પણ ઉપર બેસી ગયા પછી જોખમ નહીં છેલ્લી ઉંમરે સત્સંગમાંથી અભાવ આવી જાય તો પતન થાય આપણું ને કોઈના માટે જોવું નહીં કઈ એ બધા યોગી મારે વધારે કોઈ ખાય ને તો ખુશ થઈ જતા ખુશ કોઈ કે નહી એટલું બધું હું લીધું આમ તેમ બહુ બળિયા છે એમ ગમે તે હોય પ્રમુખ સ્વામી બધાને સારું જમાડો ઉગા પ્રતિષ્ઠા કર ખાત મુહૂર્ત કરવા નતું બાપા નું ગોંડલ કેવા ગયો અમારે ઉગા મેળી ઘરે ગામ છે એને ફરતો દોઢ કરોડ નું મંદિર બે કરોડ નું બનાવવાનું તમે પૈસા નો ખોટે આશીર્વાદ આપજો કાઠિયાવાડમાં હું બધા સામાન્ય બધા ખેડૂત ઉપર થયા તે બાપા બધું નકશો જોઈને આશીર્વાદ આપ્યા પત્રિકા છાપવા આપીને આવેલો છે છાપવામાં લખ્યું હતું કે જમાડવાના નથી બપોરે કારણ કે ભાઈ બી ના ખાત ખાતમુહૂર્ત હોય બે તમને દાડે કોણ કામ કરવા આવે રખોડો બે હજાર માની રસોઈ કરવાની થાય તે કીધું આપણે પરસાદ આપી દઈશું કશો હવે આ પ્રેસ વાળા છે આપી દીધું બાર વાગે નો પ્રેસ બાર વાગે ભોજન સમારંભ છે પત્રિકામાં લખી નાખ્યું આપણે જમાડવા હતા પાછો મેં સ્વામીને ફોન કર્યો મેં જમાડવાના નથી લખી નાખ્યું શું કરવું બાપા કે ભગવાન ઈચ્છા છે લખાઈ ગયું છે જમાડી દો આવે કેસે પાસે સ્વામીને મેં કીધું શું જમાડી સ્વામી કીધું સૌરાષ્ટ્રમાં ફરો છો તમને ખબર હોય લોકો શું ભાવે છે તો મેં કીધું તમે કયો નહિ બાપા કે હવે જ્યાં ભાવતો હોય ને વિસ્તારમાં એ બનાવાય બધાને ગમતું હોય એ કે નવસારી બાજુ છે ને ફાડા લાપસી ભાવે રીંગણા શાક ને ફાડા લાપસી આપો અનકોટ આપે આપણે જેવા ટેઠવા ભાવે નહી મોડમ સાખી નહીં ફાડા લાપસી પણ ત્યાં નવસારી બાજુ એ જ રિવાજ આપણે ખેડા જિલ્લામાં શ્રીખંડપુરી હાટ જ લીબી ભાર અમુક જુદું જુદું હોય બધી પછી મેં કીધું બાપા એક આઈટમ તો બોલો તમે મિસ્ટાન દાળ ભાષા રોટલી કઈ પૂછવાનું દાળ ભાષા રોટલી તો બનાવવાના જ હોય આપડે તો બાપા કે બુંદી લાડુ બનાવજો પછી સ્વામી કેવું બોલ્યા કાજુ દ્રાક્ષ નાખજો પાછા હવે એટલી ઉમરના બાપા અને જોડિયું માગી છે કાજુ દ્રાક્ષ તો અત્યારે આપણે વિચાર નો આવે તે બાપા પાછા હું બોલ્યા થોડાક દાણા નો નાખતા વ્યવસ્થિત નાખજો બધા અને હારા મારા ટેસ્ટફુલ બનાવજો સ્વામી આવવાના નથી ને સાકવાનું નથી કેવો વિચાર આવે બીજા માટે મને બહુચાસન માં બાપા કે પ્રવચન કરતા કરતા હત્યાસી માં સંતો ની ટ્રેનિંગ ક્ષેત્ર જ્યાં લઈ ગયા હતા પાણી નો સારંગપુર અને મા માં જ બોલ્યા બે આરતી વચ્ચે કથા કરતા મને કે ગામડે જાવ ને લીસ આપવું નહિ લાવો ને આ ઠીકડું લાવજો ને પૂછે તો પૂછે ન કેવું કે નામદિ ને બોલ્યા મને એકને તો મેં ખારું કઈ પછી એમ લીસ આપતા નતા કોઈ દે પણ બહુ પૂછે ને તો આવ્યું કીધું બાપા એ ના પાડે છે એમ કહીએ આપડે એમાં હમણાં એમ લાડુ બનાવ્યા ગામડામાં કાઠિયાવાડ માં એ ભાઈ કે એલસી બેલસી નાખવી છે બાર જણ આવું કેટલી ત્રણસો ચારસો ગ્રામ લેતા આવો રૂપિયા કિલો ખબર નઈ આપડે અમે કોઈ નાખ્યા જ નથી કાજુ કે સીરામ લાડુ માં હું સનાતન સ્વામી નો નાખે હવે આપડે અડધો લાડુ ખાવું આપણા ભાગમાં એક ટુકડો આવે એમાં હું વિટામિન ખોટી દે શેઠિયાન કરી ખાઈ લઈ મોટી ભરીને કોપર ખાવા હોય બાપ ગરીબ બધા ખેડૂતો શું પર જવાના છસો રૂપિયા કિલો કાજુ નાખવા આપડે આપડે ખાવું હોય થોડુંક એક ટુકડો કાજુ નો હવે કાજુ નાખવા જોઈએ અમારે હાલે બાપા એમને ના પાડી દીધી કે આમ કરવું નહીં ફરિયાદ ગઈ છે કે કોઈ કીધું તો જ કીધું છે ને કે આ મગાવે છે ઘણી વાર ટમેટાના ભાવ હો હો રૂપિયા કિલો ના હોય આપણે કે બે કિલો દોઢ કિલો લેતા આવજો એટલે મારા ને વખત મને એક સાધુ બસે અત્તર મગાવ્યું છું પીસી આપી ને મારે બસે લેતા આવજો આ કઈ દૂધ ઘી છે લીટર માં લવાય પેલા શિશુ બધી જાડી આવતી હળી જાય એવડી આવતી હવે એ બસ લાવજો કે મારી જેવા છે કોક બિચારા એટલે મગજ બચારા માફી માંગવા એવા મારા જાગે કે સાસુ ની આગી ના પડતી શું છે કે બસે રતન માંગ્યું જમીન વેસું તો એ નો આવે કે મારા કે ખબર પડે કે અમને એવી અમારે સ્ટોક હોય વાંધો નહીં તમારે ખોટે નહીં એટલે મેં તો કહી દીધું ભાઈ તમને કઈ એટલે ઘણી વાર આવું થઈ જાય કોક વાર બિચારા હરિભગત ભારે હરિભગત એ સમજે નહીં સંતો ને બિચારા ને કોક વાર જો તમે અહીંયા આવ્યા ને કઈ કામ માં હોય કઈ પ્રશ્ન હોય લો પેલા મોસો થઈ ગયો જસો નો કર્યા ગઢડા એક ભાઈ આયા ને પૂછ મેં મેં કીધું દાદા આવી ગયા કેમ છો ઉપાત્રી કે છે પોણા ચાર નો ઉઠ્યો જાતે સૂલો પાણી ને પાણી લાઈટ જતી રહી છે પછી બેટરી કરી દીવો કર્યો બસ સ્ટેન્ડ રિક્ષા મળી ની ફેર ગઢડા આવે ક્યાં હું દસ મિનિટ હવે એ બધું આપણે સાંભળવાનું હોય ગાળો ફરીને એને આપણે જાણી રાખ્યું કે આ ભાઈ ની પ્રકૃતિ ફરીને શું કરવાનું દસ મિનિટ હોય ને તો જ પૂછવાનું આવી ગયા એમ ન પૂછવાનું જ નહીં કઈ એને આપણે જાણી રાખીએ કે આને માંડીને કહેવાય અમુક જૂના માણસો ખરે માંડીને કહે એટલે છોકરાને કમી નહી જલ્દી બોલી જાવ શું કરવાનું આમ કરવાનું સ્વામી બાપા છે ને બધા કોલેજ છોકરો હોય કે એસી વરને બધાને ઓપરેટ કરી શકે ઝીણો છોકરો હોય ને એને બાપા ઓપરેટ કરી શકે અને એવી રીતે કરે બધાને એમ લાગે આપણા ભાઈ છે આપણા છે એમ આપણે શું કૅબ પડી જાય ઘરમાં ઘરમાં એ તો તમે દસ રૂપિયા છોકરાને આપો ને નાના છોકરાને એ તમારી જોડે બે બાકી આવે નહીં કામ વગેરે તમારે બે હોય તમારા છોકરાનો છોકરો એક ભાઈ છે

એટલું બસ ડોક્ટર સ્વામી વાત કરી છે કે આપે તે લઉં કે ત્યાં જવું પૂછે તે કહું પછી દુઃખી કેમ હોવ આપણે નિયમમાં રહીએ આપણે જે પ્રમાણે આજ્ઞા હોય આપણે અમે ચરણ સ્વામી છે કોઠારી સ્વામી છે જે કાઈ એને પૂછી લઈએ આપણે ડોક્ટર સ્વામી આવે છે એને પૂછી લઈ આજ્ઞા પ્રમાણે કરવાનું બસ પછી આપણે હું કેમ આપણી સેફ્ટી છે આજ્ઞા એ જ આખું પાછું કરવા દઈએ આપણી રીતે પછી બોર્ડર બાર જઈએ એટલે દુઃખી થાય આપણે તો મહારાજને પ્રાર્થના કરીએ કે આપણી ઇન્દ્રિયો તો નિયમમાં છે જ બધાને પણ થોડું કંઈક હોય આગુ પાછું થોડું તો એ આપણે નિયમમાં રાખી વાણી આંખ્યું આપણી આપણું મન આપણા કાન એ બહાર ન જાય અને ભગવાન પરાયણ આપણું જીવન બને તો મહારાજ કે સુખ શાંતિ અખંડ રહે આપણને સ્વામિનારાયણ ભગવાનની જય